പ്രകരണം സത്താണ്. സംസാർ ഇനો മോക്ഷ. മോക്ഷ માર્ગમાં એક બહુ મોટો વિવાદ ચાલ્યો આવે છે. મોક્ષનો અધિકારી કોણ? કેટલાક લોકો સર્વત્યાગીને જ મોક્ષ પ્રાપ્ત થાય તેવું માને છે. ત્યાગીની ત્રણ કક્ષાઓ છે, ત્યાગ, મહાત્યાગ અને અભિત્યાગ. ત્યાગનો સામાન્ય અર્થ સુખનો ત્યાગ સમજવાનો. સુખના બે મુખ્ય કેન્દ્રો છે, ધન અને સ્ત્રી. આ બંનેનો ત્યાગ કરે તેને જ મોક્ષ મળે. મહાત્યાગ એ છે જેમાં સુખ ત્યાગી સાથે સ્વૈચ્છિક દુઃખ સ્વીકૃતિ પણ હોય. જેમ કે ધન અને સ્ત્રીનો તો ત્યાગ કર્યો, પણ સાથે સાથે અનિકેત ઘર વિનાનો થઈને વૃક્ષ નીચે રહેવાનું, આહાર વિહાર એવા કે વ્યક્તિ વધુમાં વધુ દુઃખ ભોગવે, જાણી કરીને દુઃખ ભોગવવા પડે એવું જીવન જીવવાનું. અતિ ત્યાગ તે છે જેમાં સુખ ત્યાગની સાથે સાથે ઘોર દુઃખો પણ ભોગવવાના, પ્રચુર દેહ દમન કરવાનું, વસ્ત્રો નહીં પહેરવાના, જોડા નહીં પહેરવાના, પાત્ર નહીં રાખવાનું, ઠંડી તાવ વગેરે સહન કરવાનું, આહાર નહીં કરવાનો અથવા નામ માત્રનો જ કરવાનો, કષ્ટદાયી ઘોર તપો કરવાના જેથી શરીર કાંટા જેવું થઈ જાય. આવો અતિ ત્યાગ કરે તેને જ મોક્ષ મળે. આવા ત્યાગીઓ સંસારની પ્રવૃત્તિઓથી તો સદંતર દૂર રહે જ, લોકહિતની કે માનવતાવાદી પ્રવૃત્તિઓથી પણ દૂર રહે. એમ કહો કે કશું જ ના કરે, માત્ર તપ કરે. આવી જુદી જુદી માન્યતાઓના કારણે ભારત ત્યાગીઓનો દેશ કહેવાતો હશે. તીવ્ર ત્યાગની હોડ લાગી દેખાશે. જેટલો ભાર ત્યાગી થવા ઉપર આપવામાં આવ્યો, એટલો વીર થવા કે યોદ્ધા થવા ઉપર અપાયો હોત તો કદાચ આ દેશ કદી ગુલામ ના થાત. દેશની રક્ષા વીર યોદ્ધાઓથી થતી હોય છે. કોરા ત્યાગીઓ બિચારા પોતાની જ રક્ષા ના કરી શકે, તેમને ગમે ત્યારે ગમે તે મારી જુડી નાખે, પજવે અને પરેશાન કરી શકે, તેમનું રક્ષણ કરવું પડે. તે લોકોનું કે રાષ્ટ્રનું રક્ષણ ના કરે. આવી પરંપરાગત માન્યતાઓમાં મહાભારત એક દિશાસૂચક નિર્દેશ કરે છે. શાંતિ પર્વના 220માં અધ્યાયમાં યુધિષ્ઠિરે ભીષ્મજીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે. અસ્તિ કશ્ચિદ યદિ વિભો સહારો નિયતો ગૃહે. અર્થાત, હે પ્રભુ, એવો કોઈ માણસ કે જે પત્ની સહિત ઘરમાં સંસારમાં રહીને પૂરેપૂરું આત્મકલ્યાણ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરી શકતો હોય. ભીષ્મજીએ આ પ્રશ્નના ઉત્તરમાં એક પૂરું આખ્યાન આપ્યું છે. દેવલ નામના એક મહાન ઋષિ હતા. તેમને સુવરચલા નામની કન્યા હતી. લગ્નને યોગ્ય ઉંમર થવા છતાં તેના લગ્ન થઈ શક્યા ન હતા. કન્યાને બાળ લગ્નથી તો બચાવવી જોઈએ, પ્રૌઢ લગ્નથી પણ બચાવવી જોઈએ. ઘણી મોટી ઉંમર સુધી કુમારી રહેનારી કન્યા પછી લગ્ન જીવનમાં યોગ્ય રીતે ગોઠવાઈ શકતી નથી. કામાવેગની પ્રચંડતાના પૂરમાં તે ગેરમાર્ગે દોરવાઈ શકે છે, તેથી તેને યોગ્ય ઉંમર થતાં જ પરણાવી દેવી જોઈએ. જ્યારે કન્યાએ વારંવાર લગ્નની ના પાડવા માંડી, તેનો એક જ ઉત્તર મળતો, વર પસંદ નથી, ત્યારે દેવલ ઋષિએ તેને પૂછ્યું, તારે કેવો વર જોઈએ છે? તેણે કહ્યું કે મારે એવો પતિ જોઈએ છે જે આંધળો હોય અને આંખોવાળો પણ હોય, પરસ્પર વિરોધી બે ગુણોવાળો પુરુષ લાવવો ક્યાંથી? મહર્ષિ દેવલે તો ચારે તરફથી અનેક બ્રહ્મકુમારોને આમંત્રિત કરવા માંડ્યા, સુવરચલાને બતાવવા માંડ્યા, પણ સુવરચલાને એક પણ કુમાર પસંદ ના પડ્યો. બધા દેખતા તો હોય પણ આંધળો કોઈ ના હોય, કદાચ કોઈ આંધળો હોય તો આંખો ના હોય. જ્યારે એક પણ વર પસંદ ના થયો ત્યારે દેવલ થાકી ગયા. કેટલીક કન્યાઓ માતા પિતાને થકવી દેનારી હોય છે તો કેટલીક પત્નીઓ
પતિને થકવી દેનારી હોય છે. કન્યાથી થાકેલા માતા પિતા તેનાથી છૂટવા મથામણ કરવામાં જ વૃદ્ધ થઈ જતા હોય છે, તો પત્નીથી થાકેલા પતિઓ પોકાર પાડી પાડીને લોકોને કહેતા ફરે છે, જોજો હો, લગ્ન કરતા નહીં, વાંઢા રહેજો, પણ સ્ત્રી રૂપી ચુડેલને ઘરમાં લાવશો નહીં. આવો ઉપદેશ આપતા રહે છે. લગ્ન જીવન પછી સ્ત્રી ત્યાગી થયેલામાં મોટા ભાગે પત્નીથી થાકી ગયેલા, કકળી ઉઠેલા લોકો જોવા મળશે. તેમના દ્રષ્ટિકોણથી તે સાચા પણ છે. થાક ઉતારે તેને પત્ની કહેવાય, થાક ઉતારનારી પત્ની મૂર્તિમંત વિશ્રાંતિ જ કહેવાય. આવી પત્નીનો કોઈ ત્યાગ ના કરે, કદાચ કરે તો તે હતભાગી કહેવાય. દેવલ ઋષિ પુત્રી સુવર્ચલાથી થાકી ગયા. આંધળો અને દેખતો પુરુષ લાવવો ક્યાંથી? સુવર્ચલા બહુ જ રૂપાળી કન્યા હતી, તેથી હજારો ઋષિકુમારો તેને પરણવા આતુર હતા. રૂપ વાંજ્યું નથી હોતું, અર્થાત તેને પતિ નથી શોધવો પડતો. પતિઓ આપોઆપ શોધતા તેની પાસે આવે છે. પણ જ્યારે હજારો ઋષિકુમારો તેની નિંદા કરવા લાગ્યા, એ એના મનમાં સમજે છે શું એ એકલી જ રૂપાળી છે, બહુ ઘમંડી છે, વગેરે વગેરે પ્રવાદો કરવા લાગ્યા. જેની પાછળ બહુ પ્રવાદો લાગતા હોય તે લોક દ્રષ્ટિથી ઉતરવા લાગે. સાચા કે ખોટા પ્રવાદોની અસર થતી જ હોય છે. હારેલા થાકેલા દેવલ ઋષિને ત્યાં એક દિવસ શ્વેતકેતુ નામના ઋષિકુમાર આવી પહોંચ્યા. તેમણે સુવર્ચલાને પોતે આંખો વાળો છે અને આંધળો હોવાની વાત કરી, સિદ્ધ કરી બતાવ્યું. તેમણે સમજાવ્યું કે આ જગત સંસારને દેખતો હોવા છતાં પણ હું સંબંધ નથી રાખતો, અપેક્ષા નથી રાખતો, તેથી હું આંધળો છું. અને મને સતત પરમાત્મા જ દેખાતા હોવાથી હું દેખતો ચક્ષુવાળો પણ છું. યુક્તિ પ્રયુક્તિથી તેમણે પોતાની વાત સુવર્ચલાને સમજાવી. સુવર્ચલાનું મન જીતી લીધું. સુવર્ચલા આવો જ પતિ શોધી રહી હતી. દેવલ ઋષિએ સુવર્ચલાના લગ્ન શ્વેતકેતુ સાથે કરી દીધા. હાશ, થાક ઉતર્યો. અતિ રૂપાળી કન્યા અને પ્રખર બુદ્ધિશાળી કન્યાની અપેક્ષાઓ ઘણી હોવાથી તે જલ્દી લગ્ન જીવન સ્વીકારી શકતી નથી, તેથી તેમાં માતા પિતા થાકી જતા હોય છે. મોડે મોડે પણ વર મળ્યો, તેથી દેવલ ઋષિ ધન્ય થઈ ગયા. કન્યાને પરણીને શ્વેતકેતુ પોતાના આશ્રમે ગયા. પ્રથમ દિવસે જ તેમણે કહ્યું, હવે તમે મારી સહધર્મચારિણી બનો. શબ્દ સમજવા જેવો છે. ધર્મનું પાલન કરવામાં સાથ આપે તે જ સહધર્મચારિણી કહેવાય. ધર્મમાં સાથ આપવાનો, અધર્મમાં નહીં. સંસાર ભોગવવો અને સંતાન ઉત્પત્તિ કરવી એ ધર્મ છે. તેને અધર્મ માનીને તેને છોડાવવાના પ્રયત્નો કરનારા, પદભ્રષ્ટ થયેલા અને ધર્મના નામે અધર્મનો પ્રચાર કરનારા મિથ્યા માર્ગી છે. શ્વેતકેતુનું ગૃહસ્થાશ્રમ ખૂબ જામ્યો. બંને એકબીજાથી પૂર્ણ સંતુષ્ટ હતા. તેમને ઘણા સંતાનો થયા. ઋષિકુળ વધવું જોઈએ, રાક્ષસકુળ ઘટવું જોઈએ. જો ઋષિકુળના બાળકો અને બાળકીઓ બ્રહ્મચારી થઈ જશે તો ઋષિકુળ ઘટી જશે અને રાક્ષસકુળ છવાઈ જશે. આંબાવાડિયું વધારો નહીં તો બાવળવાડિયું છવાઈ જશે. પછી બિચારા આંબા કાંટા ખાતા થઈ જશે. શ્વેતકેતુએ ઋષિકુળમાં વધારો કર્યો. બંને મહાવિદ્વાન અને જ્ઞાની હોવાથી જ્યારે જુઓ ત્યારે અધ્યાત્મ ચર્ચા કરતા રહેતા. તેમનું ગૃહસ્થ જીવન આદર્શ, સુખી અને પ્રેરણાદાયી બની ગયું. પતિ વિદ્વાન હોય અને પત્ની વિદુષી હોય, બંનેમાં સુમેળ હોય તો પછી કહેવું જ શું. જે લોકો ચરિત્રને મોક્ષ માર્ગ માને છે તે ભૂલી જાય છે કે પત્ની પતિને અને પતિ પત્નીને ચારિત્ર્ય આપતા હોય છે. એકાકી પુરુષ કે એકાકી સ્ત્રી ચારિત્ર્ય પાળી શકતા નથી. ચારિત્ર વ્રતમાં પતિ પત્ની એકબીજાના સહાયક છે, વિરોધી નથી. હા, બંનેમાં સુમેળ હોય
તો સુમેળનું નામ જ દાંપત્ય છે. શ્વેતકેતુ અને સુવરચલાનું દાંપત્ય બરાબર જામ્યું. બંને સંસાર ભોગવતા ભોગવતા સંસાર ત્યાગીને નહીં પરમાત્મા ભાવ પ્રાપ્ત કર્યો, અર્થાત બંને ભક્તિભાવ તરફ વળ્યા, બંને ઈશ્વરમય થઈ ગયા. તેમણે પરમપદની પ્રાપ્તિ કરી લીધી. છેક મોક્ષ સુધી બંને સાથે ને સાથે જ રહ્યા, સાથ છૂટ્યો નહીં, છોડ્યો નહીં. ભીષ્મજી યુધિષ્ઠિરને કહે છે, જો આવા દંપતી સંસારમાં રહીને પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, સંસાર છોડવાની જરૂર નથી, સંસાર સુધારવાની જરૂર છે.